આજ રોજ તારીખ 25/6/2022 ને શનિવારના દિવસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં માંગરોળ તાલુકા ભાજપ ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી કાળો દિવસ કાર્યક્રમ યોજાયો. તારીખ 25/6/2022 ને શનિવારના દિવસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી કાળો દિવસ કાર્યક્રમ અંતર્ગત આજથી આશરે 4.5 દાયકા પહેલાં કોંગ્રેસના જ સમયના પ્રધાનમંત્રી જે આખા ભારતમાં 25 જૂન 1975ના દિવસે કટોકટી લાદી હતી, જે સાદી ભાષામાં કહીએ તો લોકશાહી તે દિવસે ખતમ કરી દીધી હતી. ધરપકડો કરી જેલમાં નાખવામાં આવ્યા હતા. ગણાય તો 18 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે માંગરોળ શહેરમાં સેક્રેટરી રોડ પાસે બેનર લગાવીને કાર્યક્રમ યોજ્યો હતો. બેનરમાં લખેલ કે કેમ ભૂલાય કટોકટીનો ડંખ 25 જૂન 1975. કાર્યક્રમના માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે 25 જૂનના રોજ કેન્દ્રીય કક્ષાના જે ઇન્દિરા ગાંધીએ 1975માં દેશની અંદર જે કટોકટી લાદી અને ભારતીય બંધારણની અંદર જે જોગવાયો છે એનો ભંગ કર્યો, એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી આજરોજ જે કાળો દિવસ મનાવે છે એ કાળા દિવસને મનાવીને જે 1975માં કટોકટી લાદેલી એનો અમે સખત વિરોધ કરીએ છીએ.